નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ છ વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણી પ્રથમ સૂત્રાંત પરીક્ષા જે મિત્રો યોજવામાં આવનાર છે તેમાં તમારા નવા અભ્યાસક્રમ પ્રમાણે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે મિત્રો કયા પ્રકારમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે અને કયા પ્રકારમાંથી કેવા પ્રશ્નો આવવાના છે તમામ વિગતે માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો મિત્રો ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને એકવાર વસ્તુ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ધોરણ છના તમામ પ્રકારના વિડીયો તમને આપણી ચેનલના માધ્યમથી મિત્રો મળતા રહે સૌ પ્રથમ મિત્રો આપણે પ્રકરણ મુજબ ગુણભારની વાત કરી લઈશું અહીંયા તમારો પ્રકરણ નંબર એક છે તેમાંથી અઢાર ગુણનું પૂછવાનું છે પ્રકરણ બેમાંથી દસ ગુણ પ્રકરણ ત્રણમાંથી સોળ ગુણ પ્રકરણ ચારમાંથી ચોવીસ ગુણ અને પ્રકરણ પાંચમાંથી બાર ગુણનું પૂછવાનું છે એમ આપણું એસી ગુણનું પેપર છે મિત્રો ખાસ કરીને તમે જોશો અહીંયા તો પ્રકરણ નંબર એક પ્રકરણ ત્રણ પ્રકરણ ચારમાંથી વધારે ગુણભાર લીધેલા છે તો એના ઉપર આપણે મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ ફોકસ આપીશું હવે આપણે મિત્રો કેવા પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં આવવાના છે એની પણ વાત કરી લઈએ મિત્રો ખાસ કરીને કેવા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે કયા પ્રકરણમાંથી કેવા પ્રશ્નો તૈયાર કરો એની વાત કરીએ તો પ્રશ્ન નંબર એકનો અ છે એમાં મિત્રો તમને ગુણધર્મના આધારે ઓળખી બતાવવાના પ્રશ્નો આવશે ખાસ કરીને મિત્રો પ્રકરણ નંબર એકમાંથી તમને આ જે મિત્રો છે એ પાંચ પ્રશ્નો પૂછાશે અને બીજા પ્રકરણ નંબર ચારમાંથી પણ મિત્રો એક મિત્રો એક પ્રશ્ન છે એ પૂછાવાનો છે ખાસ કરીને આ મિત્રો પ્રત્યેક પ્રશ્નથી તમને એક ગુણ છે એટલે કે છ ગુણનો તમારે પ્રકરણ નંબર એક અને પ્રકરણ નંબર ચારમાંથી પૂછાવાનો છે એમાં હોસ્ટ આઈએમપી પ્રકરણ નંબર એકમાંથી પાંચ ગુણનો પૂછાવાનો છે એટલે તમે આના ઉપર વધુ ભાર આપજો એક એક વાક્યના પ્રશ્નો ગુણધર્મના આધારે ઓળખી બતાવવામાં પ્રશ્ન એકનો બ છે એમાં તફાવત આપવાના છે બે પૂછવાના છે તફાવત હવે બરાબર મિત્રો કયા પ્રકરણમાંથી પૂછવાના છે તો પ્રકરણ નંબર ચારમાંથી બે તફાવત આવશે તો તફાવત તમારે તૈયાર કરવા હોય તો પ્રકરણ નંબર ચારમાંથી કરજો પ્રશ્ન નંબર બેનો છે એમાં મિત્રો વર્ગીકરણના પૂછવાનું છે વર્ગીકરણમાં મિત્રો પ્રકરણ નંબર બેમાંથી પૂછવાનું છે બરાબર તો ખાસ કરીને મિત્રો પ્રત્યેકનો એક ગુણ છે એટલે વર્ગીકરણ તમને મિત્રો આમાં સાત વિગત પૂછવામાં આવશે બરાબર વિગત અલગ અલગ આવશે કે ભાઈ અલગ અલગ પ્રકારની જે વિગતો છે એ તમારે ગુણધર્મના આધારે આપવામાં આવશે પછી પ્રશ્ન બેનો બી છે વ્યાખ્યા આપવાની મિત્રો વ્યાખ્યા છે એ તમારે પ્રકરણ નંબર ચારમાંથી પૂછાવાની છે ત્રણ વ્યાખ્યા ચારમાંથી ત્રણ વ્યાખ્યા આપવાની છે ચાર વ્યાખ્યા પૂછા છે એમાંથી એક અથવામાં હશે એટલે પ્રકરણ ચારમાંથી વ્યાખ્યા તૈયારી કરી લેજો પ્રશ્ન ત્રણ છે એનો આ છે પ્રયોગ ગુણવો પ્રયોગ છે એ મિત્રો એક પૂછવામાં આવશે એક કયા પ્રકરણમાંથી તો પ્રકરણ નંબર એકમાંથી પૂછવાનો છે ચાર ગુણનો પ્રયોગ આવશે તો પ્રયોગ છે તમારે પ્રકરણ એકમાંથી તૈયાર કરવાનો છે પ્રશ્ન ત્રણનો બી છે એમાં મિત્રો જોઈએ તો માગ્યા મુજબ જવાબ આપવાના છે ચારમાંથી ત્રણ પ્રત્યેકના ત્રણ ગુણ છે પ્રકરણ એકમાંથી અને પ્રકરણ પાંચમાંથી ત્રણ પ્રશ્નો છે એટલે તમારે મિત્રો માગ્યા મુજબ જવાબો છે એ પ્રકરણ નંબર ત્રણમાંથી વધારે તૈયાર સોરી પ્રકરણ નંબર પાંચમાંથી ત્રણ પ્રશ્નો પૂછવાના છે એટલે મોસ્ટ ટાઈમ બી એ પ્રકરણ ઉપર ભાર મૂકજો પ્રશ્ન ચારનો અ છે એમાં મિત્રો તમારે શું પૂછાવાનું છે તો પ્રક્રિયાને ઘટનાના ઉદાહરણ સહિત સમજાવવાના છે ત્રણમાંથી બે કે ત્રણ ગુણના પ્રશ્ન પૂછાશે હવે આવા પ્રશ્નો છે એ મિત્રો પ્રકરણ નંબર ચારમાંથી તમારે પૂછાવાના છે પ્રશ્ન ચારનો બી છે ટૂંડલો લખવાની આવશે ટુંગલો છે પ્રકરણ બેમાંથી તમારે તૈયાર કરવાની પ્રશ્ન ચારનો સી છે એમાં મિત્રો જુઓ તો જોડકા ખરા ખોટા ખાઈ ગયા ત્રણ ગુણની પૂછાશે પ્રકરણ પાંચમાંથી તૈયાર કરી લેજો પ્રશ્ન પાંચ છે એની વાત કરીશું અહીંયા અ અને બ બી બંને આપેલા છે તો આકૃતિ નામની દિશા આકૃતિ દોરવાની છે એ પ્રકરણ નંબર એકમાંથી પૂછાશે બીજી આકૃતિ કોઈપણ પ્રક્રિયાનો ફ્લોપચાર્ટ દોરવાનો આવશે એ મિત્રો પ્રકરણ નંબર તમારે ત્રણમાંથી પૂછાશે વૈજ્ઞાનિક કારણ આપવાના છે પ્રશ્ન છમાં એમાં મિત્રો પ્રકરણ નંબર એક તમારે લઈ લેવાનું છે વૈજ્ઞાનિક કારણ ત્રણ પૂછાશે બરાબર એમાં બે ત્રણમાંથી બેના જવાબ આપવાના છે અને એક પ્રશ્ન પ્રશ્નથી ત્રણ ગુણ છે પ્રશ્ન ત્રણનો અ છે એમાં મિત્રો તમારે શું પૂછાવાનો છે તો વિસ્તૃત પ્રકારના પ્રશ્નો પૂછાશે બરાબર વિસ્તૃત પ્રકારના પ્રશ્નો છે એ મિત્રો તમારે પ્રકરણ નંબર એકમાંથી પૂછાશે અને ત્રણથી ચાર પ્રશ્નો પૂછવામાં આવશે બરાબર પછી પ્રશ્ન સાતનો બી છે બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવવાના છે પ્રકરણ એકમાંથી પૂછાશે બરાબર મિત્રો ખરા ખોટા છે આ બધું હવે આગળ પણ મિત્રો વાત કરીશું અહીંયા તમારે અધ્યયન નિષ્પત્તિ છે બરાબર પ્રશ્ન એકમાં અધ્યયનિષ્પત્તિ છે તો પદાર્થ સજીવોના તેમના ગુણધર્મો રચના અને કાર્યના આધારે જુદા પાડવાના દસ ગુણ એવી રીતે પ્રશ્ન બે છે એ અવલોકી શકાય તેવા ગુણધર્મોના આધારે વસ્તુ સજીવ અને પ્રક્રિયાના વર્ગીકરણ સોળ ગુણ પછી પ્રશ્નોના જવાબ મેળવવા સરળ તપાસ તેર પ્રક્રિયાને ઘટનાના કારણો સાથે જોડે છે છ ગુણનું પ્રક્રિયાને ઘટનાઓને વર્ણન અને સમજે છે બાર ગુણ આ મિત્રો તમને વધારે ખબર નહીં પડે આઈડિયા પણ આપણે આ ખાસ જે મેં તમને કીધું એના ઉપર ફોકસ આપજો જો તમારે સારા માર્ક્સ લાવવા હોય તો મિત્રો બરાબર ને હવે વાત કરી લઈશું આપણે બ્લૂ પ્રિન્ટની તમારી જે બ્લુ છે એ મિત્રો આ પ્રમાણે છે તમે જોશો અહીંયા બ્લૂ તો તમારી જે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે નોલેજ આધારે જે પૂછવાના છે બરાબર એ અહીંયા તમને મિત્રો અધ્યયન નિષ્પતિ પણ આપેલી છે ચેપ્ટર પણ આપેલા છે ચેપ્ટર તમે જોશો તો મિત્રો કોષમાં મૂકેલા આંકડાઓ છે એ પ્રકરણના ગુણ દર્શાવે છે અને કૌંસની બહાર આંકડાઓ છે પ્રકરણ નંબર દર્શાવે છે એટલે કે કૌંસની બહારના છે એ પ્રકરણ છે બરાબર તમારે કે આ પ્રકરણમાંથી શું પૂછાવાનું છે તો ચેપ્ટર એક અને ચાર છે એમાંથી મિત્રો તમે જોશો અહીંયા પાંચ ગુણનો ઓબ્જેક્ટિવ છે એક ગુણનું બીજું છે આપણે જેમાં આગળ વાત કરી એવી જ રીતે બ્લુ પ્રિન્ટ તમારે આપેલી છે તો આવી રીતે તમારું જે પેપર છે એ મિત્રો આવવાનું છે ખાસ કરીને આ રીતે તૈયારી કરશો તો તમે એસીમાંથી એસી ગુણ પણ લાવી શકો છો હોશિયાર વિદ્યાર્થી છે તો લાવવાના જ છો મિત્રો બરાબર ખાસ તૈયારી કરી લેજો બેસ્ટ ઓફ લગ તમને મિત્રો અત્યારથી આપી દઈશું તો આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો હશે એની વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા